शरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी जय। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। श्री भूमानंद स्वामी श्री घनश्याम लीलामृत सागर ने अंदर घनश्याम प्रभुना अनेक बाल चरित्रों वर्णन करी रहा छे। महाराज ना एक एक चरित्रों अति अद्भुत अने अति दिव्य छे, जे सांभळवाथी अंतर में शांति अने महिमा अहोभाव अने भगवान सर्वोपरिपणु दृढ़ थाय एवा एक एक चरित्रों भूमानंद स्वामीए वर्णव्या छे। गईकालनी कथा सरस आवी 27मा तरंगमां ब्रह्माजी ने भगवाने सृष्टिना कार्यनी सेवा आपी। ब्रह्माने थयुं के आ काम बहु कर्युं, हवे कोईमां पछी थयुं के बीजा कोण करे मारा सिवाय, हूँ मारथी थाय, पण तेम छतां भाई ब्रह्माए भगवानने कहेवा आव्या के भाई हवे आ काम मारथी नहीं थाय। महाराजनो गर्व उतारवा माटे अनेक ब्रह्माओनी हारो करी दीधी। ब्रह्माने थयुं मारा सिवाय कोण करशे, પણ ત્યાં તે તો ચતુર્મુખવાળા બ્રહ્મા હતા, ભગવાને તો 4, 8, 16, 32 અને 64 ને હજાર હજાર મુખવાળા બ્રહ્મા પ્રગટ કર્યા, એક એક નહીં પાછા અનેક। બ્રહ્માને થયું કે આ મારા કરતાં તો ઘણા બધા છે, આ તો મને સેવા ભગવાને આપી છે, હું કરું, નહીંતર ભગવાન એ રાજી નહીં થાય ને કંઈ નહીં થાય, એના કરતાં પાછો સેવામાં લાગી જાઉં, એમ કરીને પાછા લાગ્યા। એવી રીતે મહારાજ અનેક ચરિત્રો કર્યા, પછી પાછા ધર્મપિતાએ નક્કી કર્યું હવે અયોધ્યામાં જઈએ પાછા। ઘણા ટાઈમથી અયોધ્યામાંથી અહીંયા આવ્યા છીએ, માત પિતા અને બંને ભાઈઓ અયોધ્યા માટે જવા નીકળ્યા, વચ્ચે મખોડા તીર્થ પાસે આવ્યા, ત્યાં મનોરમા નદી બે કાંઠે વહી રહી હતી। માત પિતા ચિંતામાં હતા કે હવે કેમ પાર કરવી, મહારાજે વચ્ચે રસ્તો કર્યો, ભગવાન વચ્ચે આમ બે હાથ ખુલ્લા કરીને ચાલ્યા ગયા તો આખો નદીનો પટ એટલો રસ્તો કરતા ગયા। પાછળ ધર્મપિતા ભક્તિ માતાને કીધું તમે પણ અવતારો, એમ મહારાજે પોતાનું અલૌકિક ચરિત્ર કર્યું અને પછી સરયું કાંઠે સરયું ઉતરી અને પાછા અયોધ્યામાં આવ્યા છે, ત્યાં મંદિરોમાં દર્શન કરતા કરતા પોતાના નિવાસ સ્થાને પધાર્યા છે। એ રીતે 27 તરંગ થયા। ધર્મ ભક્તિ તે અવધમાં રહ્યા છે નિજ મુકામ, જન્માષ્ટમી ને દિવસે શું કરતા હતા એ કામ, સુત સાથે ગયા દર્શને કનક ભુવન જ્યાએ, મંદિરમાં ઠાકોરજીના દર્શન કરિયા ત્યાંએ, મહંત મોટા પૂજારી નામ તુલસીદાસ, ઘનશ્યામની ઈચ્છાએથી તે સમાધિ પામ્યા ખાસ, સમાધિમાં થયા દર્શન
राम लक्ष्मण नाये ज सिंहासन ऊपर देख्या दिव्य स्वरूपे तेज। राजी थई रघुपति कहे सुन तुलसी सार, हरि प्रसाद ना पुत्र छे घनश्याम सर्वाधार। पुरुषोत्तम नारायण अक्षरपति अविनाश, सुखकारी अवतारी छे कहु करीने हुल्लास। ધર્મપિતા અને ભક્તિ માતા બંને ભાઈઓ અયોધ્યામાં આવી નિવાસ કરીને રહ્યા છે, એવામાં શ્રાવણ મહિનો તો હતો, વદ પક્ષને જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ આવ્યો, ભગવાનનો પ્રાગટ્ય દિન હતો એ જાણી માત પિતા બંને ભાઈઓ વગેરે દર્શન માટે મંદિરોમાં આવ્યા છે, એમાં કનક ભુવન આવ્યા, ત્યાં આવીને ઠાકોરજીના દર્શન કર્યા, પારણે ઝૂલાવ્યા, એવામાં જે મંદિરના મોટા પૂજારી અને મહંત હતા તુલસીદાસ, એ પણ ત્યાં બરાબર અત્યારે હાજર હશે ઉત્સવ સમયમાં એ પ્રસંગમાં, અને મહારાજની ઈચ્છાથી બરાબર એ ટાઈમે એ તુલસીદાસજીને સમાધિ થઈ, અને સમાધિમાં એમણે રામ ભગવાનના લક્ષ્મણજીના દર્શન કર્યા, સિંહાસન ઉપર દિવ્ય તેજની અંદર દિવ્ય સ્વરૂપે દર્શન થયા, રાજી થઈને રઘુપતિ કહે સુણો તુલસી સાર, અને રઘુનાથદાસજી કહેતા રામ ભગવાને તુલસીદાસને રાજી થઈને વાત કરી, શું વાત કરી તો કે આ જે હરિપ્રસાદના પુત્ર ઘનશ્યામ છે એ કોઈ સામાન્ય બાળક નથી, એટલે તમને અહીંયા મંદિરમાં નિત્ય દર્શને આવે છે એ ઘનશ્યામ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરાધિપતિ છે, સર્વે અવતારના અવતારી છે, સુખકારી અવતારી છે કહું કરીને ઉલ્લાસ, એ કોઈ સામાન્ય બાળક નથી, એ કોઈ દેવ પણ નથી, એ કોઈ મોટા અવતાર પણ નથી, એ તો સર્વના કારણ અવતારી સ્વયં પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ સ્વયં બાળ લીલા કરીને ધર્મ અને ભક્તિના પુત્ર રૂપે થઈને અહીંયા પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે, એ દેખાય છે બાળક જેવા પણ એ બાળક નથી, એ તો સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં છે। આવી રીતે રઘુનાથદાસજીએ પેલા મહંતને પૂજારીને તુલસીદાસને ભગવાનની ઓળખાણ કરાવી, ભગવાનની જ કૃપાથી અને સમાધિ થઈ ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી। તરત સમાધિમાંથી તે જાગ્યા, મહાપ્રભુજીને પગે લાગ્યા, ચંદન પુષ્પથી પૂજન કરી, નેણા ભરી નીરખ્યા શ્રી હરિ। લો, રઘુનાથદાસજીએ સમાધિમાં ભગવાનની ઓળખાણ કરાવી, અને જેવા સમાધિમાંથી પછી ભગવાનની ઈચ્છાથી પાછા બહાર આવ્યા, અને જેવા બહાર સમાધિમાંથી આવ્યા તરત ભગવાન પ્રત્યે અહોભાવ થઈ ગયો, અને ભગવાનને મારા ભગવાન જાણીને ખૂબ ભાવથી પગે લાગ્યા અને સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાનની ચંદનથી પુષ્પ પૂજા કરી, અર્ચા કરી, પુષ્પથી ભગવાનને હાર પહેરાયો વગેરે વગેરે ઉપચારોથી ભગવાનની પૂજા કરી, નેણા ભરી ભરીને અહોભાવથી મહારાજના દર્શન કરવા લાગ્યા, કારણ કે આજ સુધી તો એ ભગવાનની પૂજા અર્ચના મંદિરમાં બધું કરતા હતા, પણ ઘનશ્યામય આવતા હતા દર્શને તો અવારનવાર, પણ એમની પ્રત્યે તેનો કેવો ભાવ હતો, એક બાળક છે એવો જ ભાવ હતો, પણ જ્યારે ઓળખાણ થઈ ગઈ, જ્યારે એમને ખબર પડી, ત્યારે તરત એના પ્રત્યેનો ભાવ આખો ફરી ગયો। એમ ભગવાનને મોટા સત્પુરુષો કદાચ આ લોકમાં હોય ત્યારે દેખાય તો મનુષ્ય સરખા જ જણાય, અને દેખાય એવા જ, પણ જ્યારે સુધી આપણને એની ઓળખાણ ના થાય ત્યાં સુધી એનો જે લાભ છે એનાથી જે પ્રાપ્તિ છે આપણને થાય નહીં, કદાચ ભગવાન જ પસાર થઈ જાય, પણ મનુષ્યના રૂપમાં જ હોય, પણ એવી રીતે પસાર થાય તો આપણને કાંઈ અહોભાવ ના થાય, જેમ એક સામાન્ય માણસ નીકળે એમાં આપણે નહીં સમજીને આપણે આગળ ચાલીએ ને આપણે રસ્તે ચાલીએ,
પણ ઓળખાણ થઈ જાય પછી સામે મળે તો આપણને હો ભાવ થાય. એમ ભગવાનને મોટા સત્પુરુષ દેખાય છે મહારાજ વચનાવૃતમાં કે આ લોકમાં આવે ત્યારે લૌકિક મનુષ્ય સરખું જ બની દરેક ક્રિયા હોય, એનું ખાવું પીવું હસવું બેસવું નાવું ધોવું બધી મનુષ્ય સરખી ક્રિયા હોય. અક્ષરધામના મુક્ત આવે સ્વયં તોય એમના જેવા જ જણાય. જ્યાં સુધી ઓળખાણ ના થાય ત્યાં સુધી એનો લાભ આપણને જોઈએ એવો મળે નહીં, એનાથી જે પ્રાપ્તિ થવી જોઈએ એ પણ આપણે લઈ શકીએ નહીં. એમ ભગવાન અહીંયા તો કૃપા કરી અને પેલા મહંતને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. એવું કહે કે ભાઈ હીરો જ હોય પણ પથ્થરના સ્વરૂપમાં કાચો હીરો હોય જેને કંઈ ઉપર પેલ પાડીને બરાબર એ ના કર્યો હોય ત્યાં સુધી તો પથ્થર જેવો પથ્થર જ જણાય, પણ જ્યાં સુધી જ્યારે એની ઓળખનાર હોય એનો પારખું હોય ઝવેરાતી કોઈ હોય અને એને ઓળખી જાય તો એને એના માટે હીરો પથ્થર, પેલા માટે પથ્થર છે, એકને માટે પેલું નહીં. બકરાનું દ્રષ્ટાંત આપતા પેલા ભરવાડને હીરો મળ્યો, મણી મળ્યો એવો સરસ મણો મજાનો ચંદ્રમણી, તો એ તો બકરાના ડોકે બાંધ્યો કે ભાઈ આ શું કરીએ, તો ડોકે બાંધીને બીજો કંઈ ઉપયોગ એને એના માટે તો શું, એક પથ્થર એક આમ થોડો હરખો પથ્થર દેખાયો બકરાને ગળે બાંધ્યો, એનાથી એની કોઈ દરિદ્ર પણ ઉપણ ગયું નહીં, બીજું કાંઈ એને એના જીવનમાં કોઈ ફરક પડ્યો નહીં. પણ એ જતા જતા જેમ જેમ એનો પારખનારો આવ્યો એમ એમ એ કોઈક 100 રૂપિયાનો થયો, કોઈકની પાસે 1000નો થયો, કોઈ પાસે 1,00,000નો થયો, કોઈ આખી એની આખી એની સંપત્તિ હવારથી હાંજ સુધી ઢગલા બંધ જેને જેટલું લઈ જવું એટલું આપ્યું, અને તેમ છતાં છેલ્લા જેની પાસે ગયો અને તો એ કેવો હતો, તો કે અમુક નક્ષત્રમાં પૂર્ણિમાની રાત્રિએ જો આકાશમાં રાખવામાં આવે ચંદ્રમાના કિરણ સામે તો સોનાની વૃષ્ટિ કરનારો એ મણી હતો. એમ દરેકને જેને જેની કિંમત ઓળખાય તો એનો લાભ લઈ શકે, પણ ના ઓળખાય તો પથ્થર બરાબર ધૂળ બરાબર. એમ ભગવાનને મોટા સત્પુરુષની ઓળખાણ નથી થતી ત્યાં સુધી આપણને એનાથી કોઈ લાભ થતો નથી, પણ જ્યારે આપણને એની ઓળખાણ થાય એના પ્રત્યે અહોભાવ થાય એના પ્રત્યે દિવ્ય ભાવ થાય ત્યારે આપણને એનાથી પ્રાપ્તિ થાય, બાકી તો થતી નથી. બાકી તો સર કંઈ એની એ જ વ્યક્તિ પાસેથી કોઈ બ્રહ્મરૂપ થઈ જાય અને એ જ વ્યક્તિ પાસેથી કોઈક માસુરી ભાવને પણ પામી જાય, પાત્ર એક જ હોય પણ એના પાસેથી કોણ કેવી દ્રષ્ટિથી એને નિહાળે છે, કોણ કેવા ભાવથી એના દર્શન કરે છે, કોણ કેવા ભાવથી એની સેવા પૂજા કરે છે એવું એને ફળ મળે છે. એક જ વ્યક્તિ દરેક વસ્તુ આપે, જેમ કલ્પવૃક્ષની નીચે બેસવાથી કોઈ મૃત્યુ માંગે તો મૃત્યુ મળે અને કોઈ સંપત્તિ કે ધન સુખ લૌકિક સુખો માંગે તો એ પણ મળે, બેય વસ્તુ મળે. એમ ભગવાનને મોટા સત્પુરુષ એવા જ છે, ચિંતામણી સમાન છે. અહીંયા ભગવાને કૃપા કરીને પેલા મહંતને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. ભગવાનનું પ્રાગટ્ય પૃથ્વી પર એટલે જ છે કે અનેક જીવાત્માઓને ભગવાન પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે, કે અનેક જીવાત્માઓ આ પૃથ્વી ઉપર જન્મ મરણને લક 84માં ભટકે છે અને જો મારા સ્વરૂપનું જ્ઞાન થાય, ઓળખાણ થાય, ઉપાસના થાય તો એ જીવનું આત્યંતિક કલ્યાણ થાય, રૂડું થાય. એના વાસ્તે ભગવાન આ પૃથ્વી ઉપર વિચરે છે અને અનેક જીવાત્માઓને પોતાના સ્વરૂપમાં ખેંચે છે. અહીંયા ભગવાનની કૃપાથી લક્ષ્મીદાસજીને સમાધિ થઈ, સમાધિમાં ભગવાનના પુરુષોત્તમ નારાયણના રામચંદ્રજીએ ઓળખાણ કરાવી અને સમાધિમાંથી જાગીને ભગવાન પ્રત્યે અત્યંત અહોભાવથી દર્શન કરવા લાગ્યા, પૂજા કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પુરુષોત્તમનો નિશ્ચય થયો, એના મનનો સંશય ગયો, પ્રગટ પ્રમાણ છે જીવન, તેની ભક્તિ કરે નિષદિન. લો પછી તો ભગવાન પ્રત્યે પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયો કે આ તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, સ્વયં ભગવાન છે, એમ મનમાં દ્રઢ ગ્રંથિ થઈને બધાએ સંશય માત્ર ટળી ગયા અને પ્રગટ ભગવાન મળ્યા. અત્યંત કેફમાં અહોભાવમાં રહેવા લાગ્યા પછી તો લક્ષ્મણદાસ, અને પ્રગટ પ્રમાણ છે જીવન, તેની ભક્તિ કરે નિષદિન, પછી તો નિત્ય ભગવાનની ભક્તિ કરવા લાગ્યા, નિત્ય ભગવાનને ભગવાન જાણીને એની સ્તુતિ પ્રાર્થનાની પૂજા કરવા લાગ્યા. પછી એના હૃદયમાં કેફ આનંદ મસ્તી આખો જુદો જ થઈ ગયો.
અયોધ્યાવાસી મનુષ્ય સર્વ ગયો ઉતરી તે મનો ગર્વ નર નારી કરે નમસ્કાર વખાણે જન વારમ વાર. લો અયોધ્યાવાસી તમામ જે કોઈ મનુષ્યો હતા, કોઈ સંતો હતા, સાધુઓ હતા, મહંતો હતા કે કોઈ પૂજારીઓ હતા, તમામનો, કોઈ નરનારીઓ હતા, કોઈ જ્ઞાનીઓ હતા, કોઈ ત્યાગીઓ હતા, કોઈ વૈરાગીઓ હતા, બધાનો ગર્વ ઉતરી ગયો અને બધાને ભગવાન પ્રત્યે અહોભાવ થયો અને બધાએ મહારાજને નમસ્કાર કરવા લાગ્યા અને બધાએ ઘનશ્યામના ગુણ કીર્તિ અને યશને ગાવા લાગ્યા. એટલે પહેલાં તો બાળક જેવા જાણતા હતા પણ પછી બધાને અહોભાવ થયો. એમ સત્સંગની અંદર ભગવાનના સંતો ભક્તો ઘણીવાર કોઈ નાની ઉંમરના હોય, કોઈ મોટા હોય, પણ ઉંમરથી કોઈની હારે મતલબ નથી કે કોણ કેટલી ઉંમરના છે, પણ કોની કેવી સમજણ છે, કોણ કેવા મહાન છે એના આધારે એનો મહિમા, એની મોટાઈ છે. ભગવાનના નિશ્ચય કરીને અને ભગવાનની આજ્ઞા પાળવે કરીને મોટાઈ છે. પછી કોઈ 60 વર્ષના હોય કે 40-50 વર્ષથી સત્સંગમાં હોય પણ કંઈ જીવનમાં એટલું બધું ના આવ્યું હોય કે ભગવાનનો નિશ્ચય ના હોય, ઉપાસના ભક્તિ ભજન ના હોય, અને કોઈ હજી હાવ નાની જ ઉંમરના હોય પણ તોય એની અંદર બધું દ્રઢ હોય. એમ પહેલાં તો બધા ઘનશ્યામને બાળક જાણતા હતા પણ પછી થયું કે આ તો કોઈ બાળક નથી, કે બધાનો અભિમાન ગર્વ ઉતરી ગયો અને બધા ભગવાનપણાની ભાવનાથી ઘનશ્યામને માનવા લાગ્યા. આવી રીતે દર્શન કરી પછી ધર્મપિતા ભક્તિમાતા સાથે પાછા બંને રામપ્રતાપજી અને ઘનશ્યામ પાછા ઘરે આવ્યા છે ભગવાનનો જન્મોત્સવ ઉજવી. વળી એક સમે ધર્મ ભક્તિ ગયા દર્શન કાજ આસક્તિ બંને સૂતને લઈ સધાવ્યા જન્મ સ્થાનક ને વિશે આવ્યા. રામ લક્ષ્મણ પારણે ઝૂલે કર્યા દર્શન પ્રેમે અતુલે રઘુનાથ હાથ વધારી ગ્રહ્યા ઘનશ્યામ ને વિચારી. એક સમયને વિશે પાછા ધર્મપિતા ભક્તિમાતા અને બંને ભાઈઓ ધર્મ ઘનશ્યામ અને રામપ્રતાપ વગેરે જન્મસ્થાનમાં, રામ ભગવાનનું જન્મસ્થાન છે અયોધ્યામાં, ત્યાં દર્શને આવ્યા. એ સમયે બરાબર હિંડોળા ઉત્સવ હશે અને પારણામાં રામ લક્ષ્મણને પારણાની અંદર ઝૂલતા હશે, બધાએ ભક્તો ભાવથી દર્શન કરતા હશે અને ભગવાનને ભાવથી ઝૂલાવતા હતા. એમાં જ્યાં ઘનશ્યામ માતપિતા સાથે ભાઈ સાથે દર્શને આવ્યા ત્યાં રઘુનાથજી મહારાજ કહેતા રામચંદ્ર પ્રભુ જ્યાં પારણામાં ઝૂલતા હતા ત્યાંથી એમણે હાથ લાંબો કર્યો રામ ભગવાને અને ઘનશ્યામ સામે હાથ વધારીને ઘનશ્યામને કહેવા લાગ્યા, બોલ્યા, ઠાકોરજી મનધારી પારણામાં પધારો વિહારી, કૃપા કરો હવે કૃપાનાથ, આવો બેસો જી અમારી સાથ. લો રામ ભગવાને ઘનશ્યામને કીધું કે હે પ્રભુ, આપ સાક્ષાત ભગવાન છો પ્રભુ, આ પારણામાં અમારી સાથે આપ પણ બિરાજો, આપ નીચે અમને ઝૂલાવવાની જરૂર નથી, આપને તો અહીંયા પારણામાં બેસવાની જરૂર છે, તમારે ઝૂલવાની જરૂર છે. એમ કરીને રામચંદ્ર પ્રભુએ ઘનશ્યામને પારણામાં પધારવા માટે પ્રાર્થના કરી. એવું સુણીને શ્રી ઘનશ્યામ બીજું રૂપ ધર્યું અભિરામ, બેઠા પારણામાં સુખકારી અવતાર પાસે અવતારી. બોલ્યા, મૂર્તિ રૂપે રઘુવીર સુણો પૂજારી જી થઈ ધીર, ઘનશ્યામ છે પૂરણ બ્રહ્મ અવતાર ના નિયંતા પરમ, અક્ષરાધિપતિ છે જે હ પુરુષોત્તમ જી પોતે તે હ, માતા પિતા છે ધર્મ ને ભક્તિ સમજી લેજો મન આ વ્યક્તિ. રામચંદ્ર પ્રભુએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ઘનશ્યામે એમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે બે સ્વરૂપે ભગવાન થયા.
એક સ્વરૂપે તો માતા પિતા સાથે બાળ સ્વરૂપે ત્યાં છે, અને બીજા સ્વરૂપે રામચંદ્રજીની સાથે પારણામાં પ્રભુ દિવ્ય સ્વરૂપે ત્યાં ભગવાન એમની સાથે ઝૂલવા માટે પધાર્યા. બેઠા પારણામાં સુખકારી અવતાર પાસે અવતારી, લો રામચંદ્ર પ્રભુ ઘનશ્ય એ તો અવતાર છે, અને આ તો ઘનશ્યામ એ તો સાક્ષાત અવતારી તત્વ કહેતા સર્વે અવતારનું કારણ છે. સર્વે અવતારની પાસે જે કંઈ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ જણાય છે એ તમામ એ ઘનશ્યામનો આપેલો, પ્રભુ ઘનશ્યામ પ્રભુનો આપેલો તમામ ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય લઈને આ પૃથ્વી પર પધારે છે, અને જે કાર્યને અર્થે આવ્યા હોય તે કાર્યને કરીને પાછા સીધા આવે છે. એમ આ તો સાક્ષાત અવતારી પુરુષોત્તમ નારાયણ છે, અવતારની પાસે ઝૂલવા લાગ્યા છે. એ તો રામચંદ્રજીની સાથે ઘનશ્યામ પ્રભુ ઝૂલવા લાગ્યા, અને અવતાર અવતારી એક સાથે ઝૂલી રહ્યા છે. અને ત્યારે રામચંદ્રજી પ્રભુ મૂર્તિમાં રહીને પૂજારીને કહેવા લાગ્યા છે કે ઘનશ્યામ છે એ તો સાક્ષાત પરબ્રહ્મ છે, અવતારના અવતાર માત્રના નિયંતા છે, જે કોઈ અવતાર છે એને આધીન છે, એ કે એમ અવતારો કરે છે અને એની મરજીથી આ પૃથ્વી પર પધારે છે. જે તે અવતારો અક્ષરાધિપતિ છે, જે એહ પુરુષોત્તમજી પોતે તે માતા પિતા છે ધર્મ અને ભક્તિ. આ જે એમના માતા પિતા છે સાક્ષાત ધર્મ અને ભક્તિ છે. ઘણા જીવના કલ્યાણ સારું પ્રગટ્યા ધર્મને ઘેરવારું, માટે એમની સેવા કરશો મને કાંઈ સંશય ન ધરશો. લો અનેક જીવાત્માના કલ્યાણને વાસ્તે આ પ્રભુ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ્યા છે, અને એમની સેવા તમને એમના નિત્ય અહીંયા મંદિરે દર્શને આવે છે તો એમની સેવા અતિ ભાવથી કરજો, અને એમની સેવા કરવામાં કોઈ સંશય ધરશો નહીં કે આ કોઈ બાળક છે અને એમની સેવા કેમ કરવી, કે એની કોઈ લાજ શરમ રાખશો નહીં, પણ અતિભાવથી અહોભાવથી ભગવાન જાણીને એમની સેવા પૂજા કરજો. આવી રીતે રામચંદ્રજી ભગવાને બે વાર દર્શન આપીને બંને જગ્યાએ પૂજારી મહંતોને દર્શન આપીને ભગવાનની ઓળખાણ કરાવી. ભગવાન જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે અનેક અવતારોએ પોતપોતાના ઉપાસકોને ભગવાન પાસે મોકલ્યા. હમણાં આપણે વચ્ચે કથા આવી હતી ગોપનાથમાં પેલા પૂજા ડોડિયા જ્યારે શિવલિંગને બાદ બડીને પરવા તૈયાર થયા ત્યારે શિવજીએ આકાશવાણી સ્વરૂપે થઈને કીધું કે પુરુષોત્તમ નારાયણ તો અત્યારે ગઢપુરમાં બિરાજમાન છે. થોડા દિવસ પહેલાં સુરસાઈ સાંજની કથામાં કીધું હતું શોભારામ શાસ્ત્રી ડાકોરનાથના દર્શન કરવા નિત્ય જતા, અને ત્યાં જઈને કીધું કે હવે જો આ વખતે જો ભગવાન દર્શન ના આપે તો દેહને શિખર પર ચડીને પાડી મેલું. પણ એની ભક્તિ સાચી હતી, નિષ્ઠા હતી, ને ત્યાંના ઉપાસક પોતે કૃષ્ણના પ્યોર ઉપાસક હતા, ભજન ભક્તિ નિયમ ધર્મ પાળતા હતા, તો આવું કહી શકે. કારણ કે બીજા પછી કોઈ કાલ જેને કંઈ ના હોય ને કે હું પડું ભગવાનના દર્શન આપે તો એમ પછી બધે થાય, બધી વસ્તુ બધે એપ્લાય થાય, અમુક પાત્રતા પણ એની હોય. એટલે એને પણ રણછોડરાયે દર્શન આપીને કીધું કે અત્યારે સાક્ષાત અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ છે, અને અમદાવાદમાં જાઓ ને તમને મળશે એમના સાધુ. ત્યાં જ્ઞાન મુક્તાનંદ સ્વામી અમને મળ્યા, અને પછી દર્શન થયા. પછી દેવીવાળા મગ્નીરામ એ ભગવાન સામે એ થયા, અને પછી જ્યારે એની દેવીને સંભાળી શારદા દેવીને ત્યારે એણે પણ કીધું અમે એણે પહેલાં એણે કીધું કે હું તો અનેક સાગરોને તરીને આવ્યો ને આ ખાબોચિયાને તરી નથી શકતો. ત્યારે પેલી શારદા દેવી કહે કે એ તું અત્યાર સુધી જે કરીને આવ્યો એ બધા ખાબોચિયા જ હતા, અને આ સાગર છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સાગર છે, એમાં લીન થઈ જાય તો તારું પણ અહોભાવ થશે. એમ અનેક દેવતાઓએ અવતારોએ દેવીઓએ પોતાના ઉપાસકોને ભગવાનની ઓળખાણ કરાવી હતી. અહીંયા રઘુનાથજી સ્વયં પૂજારીઓને મહંતોને ભગવાનની ઓળખાણ કરાવીને ભગવાનમાં જોડે છે કે જેનાથી એનું રૂડું થાય. પારણામાં ભગવાનને બોલાવ્યા, પૂજારીને ભગવાનની ઓળખાણ કરાવી, કીધું કે આ તો ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, અનેક જીવોના કલ્યાણને વાત માટે આ પૃથ્વી પર પધાર્યા છે, માટે બધાએ સંશય છોડીને એમની સેવા કરજો. આવાદભૂત ઈષ્ટ વચન સુણી આનંદ પામ્યા છે મન, ત્યારે બોલ્યા છે પ્રેમ કરીને કર્યા પ્રસન્ન ત્યાં શ્રીહરિને. એટલે ભગવાનની આ વચન સાંભળ્યા એટલે પૂજારીને તો અહોભાવ થયો, ભગવાનની અતિ સ્તુતિ પ્રાર્થના કરીને ભગવાનને રાજી કર્યા. પૂજારી અતિ ભાવથી ભગવાનને મહારાજ પછી જ્યારે
ઝૂલી રહ્યા પારણામાં થોડી વાર, પછી પાછા ભગવાન નીચે આવ્યા અને ભગવાને પોતાના કંઠમાં પહેરેલો હાર એ પૂજારીને પહેરાવ્યો. એ રીતે પૂજારીને પણ ભગવાને રાજી કર્યા. એ સમયે બરાબર અંજની અર્ભક આવ્યા, કહેતા અંજની પુત્ર હનુમાનજી મહારાજ સ્વયં આવ્યા, વાડવનો વેશ લઈને, બ્રાહ્મણનો વેશ લઈ ત્યાં આવ્યા છે. ઘનશ્યામ પ્રભુના દર્શન કર્યા, ભગવાનને એક સરસ મજાનો પુષ્પનો હાર લાવ્યા, તે પહેરાવ્યો. અને આ રીતે હનુમાનજી મહારાજે પણ ભગવાનના દર્શન સેવા કરી અને પછી ધર્મદેવ ભક્તિમાતા સાથે પાછા ઘનશ્યામ પ્રભુ ઘરે પધાર્યા છે. એવી રીતે અયોધ્યાની અંદર અનેક લીલાઓ કરીને પોતાનું પુરુષોત્તમપણું જીવોને ઓળખાવી અને જીવોના આત્યંતિક કલ્યાણ ભગવાન કરી રહ્યા છે. એ સમયે દરમિયાન પછી સાંજે ઘરે આવ્યા ત્યારે ધર્મપિતાની સાથે મહારાજ જમાડી રહ્યા છે. અને એવા સમયમાં ગયાદત્ત નામનો એક અયોધ્યાની અંદર અસુર હતો, એ ભગવાનને મારવા માટે કંઈ લાગ જોઈ રહ્યો હતો. મોટો અસુર પાપી અભાગી, જેને વેરની લગ્ની લાગી, પ્રભુને મારવા એમ ધારી સામી દુકાને બેઠો સુરારી. લો, એને ભગવાન સાથે વેર હતું. એણે નક્કી કર્યું કે ભગવાન અને ઘનશ્યામને મારે ગમે તેમ કરીને મારવા છે, એમ કરીને ખોટી દાનતથી એ પણ ઘનશ્યામ મહારાજનું જે અયોધ્યામાં ઘર હતું ત્યાં સામે કોઈ દુકાન હશે ત્યાં આવીને પેલો બેઠો. ત્યાં બેઠો એટલે ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. એ જમતા જમતા ભગવાને જાણ્યું કે બહાર પેલો આવ્યો છે. ભગવાન બહાર આવીને એની સામે જ્યાં કરડી દ્રષ્ટિ કરી તો પેલો તો અત્યંત તાપ લાગવા લાગ્યો, અત્યંત બળતો એવું લાગ્યું, એટલે બીક લાગીને પેલો ત્યાંથી ભાગી ગયો કે હમણાં અહીંયા આવાશે નહીં, ફરી ક્યારેક આવીશું. પછી ભગવાન જમી રહ્યા, જમ્યા પછી ભગવાને મુખવાસ ગ્રહણ કર્યો અને પછી મહારાજ ધર્મપિતાને કહેવા લાગ્યા છે. દાદા સુણો કહું એક વાત, સોમવતી છે કાલે પ્રભાત, સર્વે વેલા ઉઠીને જાઈએ, સરજુ ગંગાને વિશે નાહીએ. હે પિતાજી, આવતીકાલે સોમવતી અમાસ છે અને આપણે તો અયોધ્યામાં સરજુ નદીના કાંઠે જ રહીએ છીએ, તો કાલે સરજુ નદીની અંદર સોમવતી અમાસ હોવાને કારણે આપણે બધાએ સ્નાન કરવા માટે જઈશું. આવી રીતે ઘનશ્યામે ધર્મપિતાને વિનંતી કરી છે. એમ બોલ્યા છે, મર્મ વચન તે તો કોણ જાણી શકે મન, બીજે દિવસે પ્રાતઃકાળ સર્વે નાવા ગયા તત્કાળ. ભગવાન તો મર્મમાં બોલેલા, ભગવાનને કામ કરવાનું હતું બીજું, પણ એ તો કોણ જાણી શકે. ધર્મપિતાએ કીધું કંઈ વાંધો નહીં, આવતીકાલે સોમવતી અમાસ છે તો આપણે બધાએ સ્નાન કરવા જઈશું. બીજા દિવસે સવારનો પ્રાતઃકાળ થયો, બધાએ સ્નાન કરવા ગયા. માતા પિતા મોટા ભાઈ ને બધાએ સરજુ ગંગાના કાંઠે આવ્યા છે, ત્યાં બાજુમાં બધા વસ્ત્રો કાઢ્યા, જળની અંદર ભગવાન પ્રવેશ કર્યો છે. ત્યાં જે બ્રાહ્મણો હતા, સોમવતી અમાસ હોવાને કારણે બધા જે બ્રાહ્મણો આવેલા એમને બધાને ગૌદાન કરાવ્યા. બ્રાહ્મણો પછી પૂજા વિધિ કરાવીને સંકલ્પ કરાવે, એ બધા સંકલ્પ કરીને પછી ભગવાન જળની અંદર પ્રવેશ કર્યો. નાતા નાતા ભગવાન આમ થોડા અંદર સુધી ગયા, ભગવાનને કંઈક કાર્ય કરવાનું હતું. અને જ્યાં ભગવાન અંદર ગયા ત્યાં જે પેલો ગયાદત્ત નામનો અસુર ગઈકાલે રાત્રે આવ્યો હતો, એ બરાબર લાગ જોઈને એ ત્યાં આવેલો. થયો મગર રૂપે તે મૂઢ, ગયો જળ વિશે અતિ ગૂઢ, જ્યાં ઉભા રહ્યા છે ઘન શ્યામ, આવી ચરણ જાલ્યો તે હઠામ. લો, એણે જાણ્યું કે ઘનશ્યામ બરાબર નદીમાં આવ્યા છે, અહીંયા એકલા છે ને, અહીંયા બીજા કોઈ આવી શકશે ને, એટલે સમય સરસ છે. અને એણે બરાબર લાગ જોઈને મગરનું રૂપ ધર્યું પેલા અસુરે, અને પાણીમાં ઊંડો જઈને ભગવાનનો પગ જાલ્યો. અને પગ જાલીને ભગવાનને મીંડ્યો ખેંચવા અંદર, લે ચાલ્યો ઊંડો જળમાં, એ કોઈ જઈ શકે નહીં ત્યાંય, બીજો કોઈ ત્યાં જઈ પણ ના શકે, તો શું કહેવાય, ચોમાસાનો સમય અને પાણી તે નદીમાં સરયુમાં ઘણું હશે અને વેણનો માર્ગ એકદમ વેણ હોય વધારે, એવા ભાગમાં ઊંડા લઈ ગયા અને ત્યાં બીજા કોઈ પણ જઈ પણ ના શકે. અને ધર્મ ભક્તિ વગેરે દૂરથી જોઈએ તો કાંઠે સ્નાન કરતા હતા, અને એણે જોયું કે ઘનશ્યામ તો ઊંડાને ઊંડા આગળ ને આગળ જઈ રહ્યા છે. અને એ બધા અતિ દુઃખમાં દુઃખી થઈ ગયા, ત્રાસ પામવા લાગ્યા કે શું થયું ઘનશ્યામને. માતા પિતા દી સૌ પરિવાર, કરે આક્રંદ શોક પાર,
અયોધ્યાપુરી ના સહુજન જોઈ ત્રાસ પામ્યા ઘણું મન. નર નારી કરે હાહાકાર, ઉભા હારે ઉભા આરે હજારો હજાર. કર્યો અલખ પતિએ ખેલ, બેઠા નક્ર પર અલ બેલ. માત પિતા વગેરે સૌ પરિવારના સભ્યો કાંઠે ઉભા ઉભા અત્યંત આક્રંદ કરવા લાગ્યા, શોર કરવા લાગ્યા ને રડવા લાગ્યા. કહો ઘનશ્યામને કોઈ બચાવો, ઘનશ્યામને કોઈ અંદર ખેંચી જતો એવું લાગે છે. અયોધ્યાપુરીના બધા એ લોકો જે પણ ત્યાં કાંઠે ઊભેલા હજારો લોકો હતા એ પણ અત્યંત દુઃખ પામવા લાગ્યા ને બધાએ કિકિયારીઓને હાહાકાર કરવા લાગ્યા કે કોઈ કરજો કોઈ જજો, પણ ત્યાં વચ્ચે પાણીમાં જાય કોણ હવે. પણ બધાએને ખૂબ દુઃખ થયું કે ઘનશ્યામને શું થયું. એમ બધા જ્યાં દુઃખી હતા, ત્રાસ પામેલા હતા, ત્યાં ભગવાને કર્યો અલખપતિએ ખેલ, કે તા જગતપતિ વિશ્વપતિએ ત્યાં ખેલ કર્યો. શું કર્યો? બેઠા નક્ર પર અલબેલ. નક્ર કહેતા મગર, મગરની ઉપર ભગવાન ચડી ગયા અને પછી ભગવાન ત્યાં ખેલ કરવા લાગ્યા. શું કરે છે? આકર્ષણ કરીને લાવે છે, જળ ઉપર ચાલ્યા આવે છે. ભગવાન ત્યાં બધાએ લોકો જે દૂરથી આમ બરાબર દુઃખી હતા, વિષાદમાં હતા, એ દરમિયાન ભગવાને કંઈક નવી લીલા કરી. બધા એને આકર્ષણ થયું, કહો આ ઘનશ્યામ શું કરી રહ્યા છે. ભગવાન તો આમ જળ ઉપર ચાલતા ચાલતા આવતા હતા અને જે મગર હતો એના ઉપર ભગવાન બેસી ગયા અને પૂંછડેથી કદાચ એને ઝાલ્યો. બીજી બાજુ ગયા દત્ત નક્ર રૂપ ભૂર, પછાડ્યો ખાય છે તે અસુર. મહારાજ પૂંછડી પકડીને એને પછાડે છે અને ઊંચો લઈને પાછો પાણીમાં નાખે છે. આ રીતે બરાબર એ મગર રૂપે થયેલો પેલો ગયાદત અસુર એને પછાડીને આમ જળમાં ઊંચો કરીને પાછો નાખે અને એ રીતે ભગવાને એ મગરને ઊંચો થઈ જળમાં ઉછળે છે. બહુ નામીના તાપે બળે છે, ઝાલ્યો પ્રભુએ કરી દબાણ, પાપીના કંઠે આવ્યા છે પ્રાણ. લો ભગવાને એવી રીતે આમ પકડ્યો અને ઝાલ્યો અને ઊંચો ઉચાળીને પાછો જળમાં નાખે ને પેલો પણ આમ અળનરટી કરે છે જાણે બળતો હોય એમ. અને ભગવાને એમ દબાણ કર્યું તો પેલોને આમ પ્રાણ જતા હોય એવું લાગવા લાગ્યું. બળથી કળથી જળ બહાર લાવ્યા પકડીને ધર્મકુમાર, થોડું ઘણું મહારાજ આમ બળ કરે ને થોડું કળ વાપરીને ભગવાને એને પોતાની ભગવાનની સામર્થ્યથી ઐશ્વર્યથી પેલાને મગરને પાણીમાંથી પકડી નાના ઘનશ્યામ ઠેઠ બહાર કાઢી લાવ્યા વચ્ચેથી. બળથી કળથી જળ બાર લાવ્યા પકડી ધર્મકુમાર. અઘવો ઘને ભય પમાડ્યો, એક હાથે ગ્રહીને પછાડ્યો. પડ્યો આરા ઉપર તે કાળે, જોખન સામે જોયું દયાળે. જીવને કર્યો સંકેત જોતે, રામ પ્રતાપ સમજ્યા પોતે. મહારાજ બરાબર એને ફેરવતા ફેરવતા ને હાથમાં પકડીને બરાબર બાર નદીની બાર કાઢીને પછાડ્યો અને પછી મહારાજે પેલા રામ પ્રતાપજી મહારાજ સામે સંકેત કર્યો આંખના ઈશારે. એટલે રામ પ્રતાપજી મહારાજ ઘનશ્યામ પ્રભુની ઈચ્છા જાણીને સમજી ગયા કે શું કહેવા માગે છે. ત્યારે આવ્યા છે મગર પાસ, પોતાનું બળ કર્યું પ્રકાશ. રામ પ્રતાપજી મહારાજ ઘનશ્યામની ઈચ્છા જાણીને, ભગવાનનો સંકેત જાણીને એ મગરની પાસે આવ્યા અને એમણે પોતાનું બળ પ્રકાશ કર્યું. કારણ કે પણ રામ પ્રતાપજી કોણ હતા? સાક્ષાત શેષનાગના અવતાર હતા ને, શેષનાગતણો અવતાર, બહુ નામીના બાંધવ સાર, એ સાક્ષાત ભગવાનના ભાઈ રૂપે પ્રગટ્યા હતા. એણે રામ પ્રતાપજીએ પછી એ મગરના મસ્તક ઉપર પોતાનો ડાબો પગ પછાડ્યો, દબાવ્યો અને થયો અસુર મૂળ સ્વરૂપ, સામો ઊભો નિશાચર ભૂપ. એટલે એણે પોતાના રૂપમાં આવવું પડ્યું કે અહીંયા હવે ચરણે જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ તરત મગરમાંથી પાછો જે પોતાનું મૂળ રૂપ હતું એમાં પ્રગટ થયો અને પછી ભગવાનની સામે ઊભો રહ્યો છે. વાદ્યો જોત જોતામાં વિરોધ, માહે મંડાણું છે યુદ્ધ. પછી તો મૂળ રૂપે પ્રગટ થઈને રામ પ્રતાપ સામે યુદ્ધે ચડ્યો પેલો ગયાદત.
અને ગયાદત્ત સામે બલરામ કર્યો દારૂણ ઘોર સંગ્રામ, પછી તો બંનેનું બરાબર ઘોર યુદ્ધ થયું. શું કહેવાય, એમ સામસામે મુષ્ટિકાથી કહેતા ગામ મુઠ્ઠીથી હાથથી પ્રહારો એકબીજાને કરવા લાગ્યા. જોવા આવ્યું ત્યાં અયોધ્યા નગર ચારે વર્ણ આદિ તે સમગ્ર આખું અયોધ્યા ત્યાં આ શું કહેવાય તમાશો જોવા માટે ઉમટ્યા કે ભાઈ ઘનશ્યામ અને રામ પ્રતાપ આ તો કંઈક મગર સાથે આટલી મોટી લડાઈ કરે છે ને પાછો પેલો તો મૂળ રૂપે થઈને ઘનશ્યામ સાથે અસુર લડી રહ્યો છે. ઘણા કોપે ચડ્યા અવિનાશ ભારે યુદ્ધ કર્યા તે સાથ ચક્રપતિએ ઝાલ્યો છે ચરણ, પછાડીને પમાડ્યો છે મરણ, પાપી મરણ પડ્યો અસુરેશ ભારે દિશે ભયંકર વેશ. લો પછી તો રામ પ્રતાપજી મહારાજે એને પગ પકડીને પછી ગોળ ગોળ ફેરવીને જોરથી પછાડ્યો અને પેલો અસુર ત્યાં બરાબર એ ટાઈમે મરણ પામ્યો પૃથ્વી પર પડતાની સાથે, અને ચારે દિશામાં ભયંકર અવાજ થયો. આશ્ચર્ય પામ્યા તે નરનાર વર્તાયો છે જય જયકાર, પુરુષોત્તમજી ઘનશ્યામ અહીપતિ છે આ બલરામ, જે બધાએ અયોધ્યાવાસી હજારો નરનારી ત્યાં અયોધ્યા સરયુના કાંઠે ભેગા થયેલા હતા એ બધાએ ઘનશ્યામ પ્રભુનો જય જયકાર કરવા લાગ્યા, રામ પ્રતાપજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. અને બધાએ જાણ્યું કે આ ઘનશ્યામ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, અને આ જે રામ પ્રતાપ છે તો સાક્ષાત અહીપતિ કહેતા બલરામ પોતે આ રામ પ્રતાપ સ્વરૂપે ઘનશ્યામના ભાઈ થયા છે. આવી જાણીને બધાએ ઘનશ્યામનો અને રામ પ્રતાપનો યશ જય જયકાર કરવા લાગ્યા અને એની વાત આખા અયોધ્યામાં ઠામોઠામ પ્રસરી ગઈ. એમ નિશ્ચય થયો છે જનને, સંશય ટળી ગયો છે મનને, ચાલી સદકીર્તિ દશ વિધ, જશ પામ્યા ઘણો જગદીશ. ધર્મ ભક્તિએ ધાર્યું છે મન, ચાલ્યા ત્યાંથી લઈ બેઉ તન, સર્ગદ્વારી રામ ઘાટ જે હ, લક્ષ્મણજીનું મંદિર છે તે હ. પછી તો બધાના મનના સંશય ટળી ગયા અને બધાએ ઘનશ્યામ પ્રત્યે અહોભાવથી જોવા લાગ્યા અને એની કીર્તિ આખા અયોધ્યામાં બધે વાતો વાતો કરતા બધે પ્રસરી ગઈ કે આજે તો ઘનશ્યામે આવી લીલા કરી, આવો મોટો મગર હતો એને પાણીમાંથી પકડીને બહાર લઈ આવ્યા અને આવી લડાઈ થઈને એને નાશ કર્યો. આવી રીતે ભગવાનની યશ અને કીર્તિ આખા અયોધ્યામાં બધાએ ગાવા લાગ્યા. પછી તો ધર્મપિતા અને ભક્તિમાતા ઘનશ્યામ પ્રભુને લઈ અને અયોધ્યાના વિવિધ જે સ્થાનો હતા ત્યાં દર્શન કરવા ગયા છે. સ્વર્ગદ્વારીમાં, રામઘાટમાં, લક્ષ્મણજીના મંદિરમાં, નાગેશ્વર, કનકભુવન, રાજમહોલ, રત્નસિંહાસન, કોપભુવન, જન્મસ્થાન, રંગમહોલ, આ બધાએ જે અયોધ્યામાં તીર્થસ્થાનો છે એ બધાએ દર્શન કર્યા. મણિરત્નગીરી, વિદ્યાકુંડ, હનુમાનગઢી, સીતાકુંડ, સૂર્યકુંડ, ભટેશ્વર મહાદેવ, આ બધા સ્થાનોમાં સાથે મળી દર્શને ગયા છે. એ આદિ સઘળા જે તીર્થ કર્યા દર્શન સાધ્યો છે અર્થ, તેની શોભા જોઈને સુંદિર પછે આવ્યા પોતાને મંદિર. આ રીતે અયોધ્યાના એક તો સોમવતી અમાસ હતી, પેલા રાક્ષસનો નાશ કર્યો એની સદગતિ કરી, ત્યાં ઉભાયેલા અનેક જે માણસો હતા એને પણ પોતાના વિશે પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કરાવ્યો. અનેક જીવાત્માઓને, હજારો માણસો જે સોમવતી અમાસે સરજુ નદીના કાંઠે આવ્યા હતા એ તમામને ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો. સરજુ ગંગામાં સ્નાન કરી અને અયોધ્યાના તમામ તીર્થસ્થાનોમાં દર્શન કર્યા, ત્યાર પછી પાછા પોતાને ભુવન ઘર પ્રત્યે આવ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ કનક ભુવનના મંદિરમાં તુલસીદાસને વૈકુંઠધામ દેખાડ્યું એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.